અંબાજી સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જંગ પૂર જોશમાં છે. દરેક પક્ષો પૂરી તાકાતથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના ગણતરી ત્યાં દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગિયનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે ભાજપે 10 વર્ષ પહેલા 15 લાખનો પૂરો બતાવી લોકોને ડબ્બે પૂરી દીધા હતા. મોદી સરકાર લોકશાહી ખતમ કરવા માંગે છે, તે વોટનો અધિકાર છીનવી લેશે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે બનાસકાંઠાની સીટ આવે છે. આ જાહેર સભામાં રાજસ્થાનના સિરોહીના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢા તેમજ દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ તથા ડામરાજી રાજકોટ તેમજ દાંતા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.